छेल्ला 55 वर्षथी सूरतना दाळिया शेरीमां स्थापित करवामां आवता दुंदाळा देवना समापन दिवस निमित्ते सूरतना राजमार्ग पर शाही सवारी निकळी हती। आ विसर्जन यात्रामां एक साथे 208 जेटली प्रतिमाओ पण निकळी हती, जेना कारणे राजमार्ग पर एक अद्भुत दृश्यो सर्जाया हता। आ प्रसंगे कैबिनेट मंत्री पूर्णेश मोदी उपस्थित रह्या हता, तेमज राजमार्गना भागळथी निकळेली आ यात्रा डुमस दरियाकांठे पहोंचशे अने त्यां गणपति बप्पानी वाजते गाजते विसर्जन करवामां आवशे। સૌથી જૂના અને જાણીતા દાળિયા શેરીના દુધાળા દેવની ગણેશ વિસર્જન પ્રક્રિયા પણ નીકળી છે અને આ વિસર્જન યાત્રાની સાથે એક સાથે કુલ 108 જેટલી જે નાની પ્રતિમાઓ પણ જે આ વિસર્જન યાત્રામાં જોડાય છે। દ્રશ્ય જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ટ્રકની અંદર તમામ 108 દુધાળા દેવની જે પ્રતિમા છે તે હાલ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી છે। એક અદ્ભુત પ્રકારના દ્રશ્ય આજે સુરતના રાજમાર્ગ ખાતે જોવા મળી રહ્યા છે કે જ્યાં સૌપ્રથમ 108 જે દુધાળા દેવની પ્રતિમા એક સાથે વિસર્જન કરવા માટે કાઢવામાં આવી છે। આજે ગણેશોત્સવનું સમાપન છે ત્યારે આ ગણેશોત્સવના સમાપન પ્રસંગે આ ખાસ જે અદ્ભુત પ્રકારનો નજારો સુરતના રાજમાર્ગ ખાતે જોવા મળ્યો છે। દાળિયા શેરી કે જ્યાં દર વર્ષે અહીં દુધાળા દેવને જે બિરાજમાન કરવામાં આવે છે, છેલ્લા 55 વર્ષથી પણ વધુ જે સમય થયો છે અને દાળિયા શેરી ખાતે જે દુધાળા દેવને બિરાજમાન કરવામાં આવે છે ને આજે ગણેશોત્સવના સમાપન પ્રસંગે જ્યારે એક સાથે 108 જેટલી નાની પ્રતિમાઓ છે તે વિસર્જન માટે કાઢવામાં આવી હતી અને દાળિયા શેરીના આજે આ દુધાળા દેવની જે વિદાય છે તે જોવા મળી રહી છે। દાળિયા શેરી ખાતેના દ્રશ્યો આપ જે પ્રમાણે ભાગળ વિસ્તારમાં જોઈ શકો છો કે ખાસ દુધાળા દેવને ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે જે છે તે વિદાય આપવામાં આવી રહી છે। સૌ કોઈ ગણેશ ભક્તો જોડાયા છે, મંત્રી પૂર્ણેશ મોદી પણ આજે જે દાળિયા શેરીના દેવનું જે ગાડલું છે તે હાલ ખેંચતા નજરે પડી રહ્યા છે। એક અતૂટ શ્રદ્ધા જે ભક્તોમાં છે તે આજે જોવા મળે છે। ખાસ કરીને દાળિયા શેરીની વાત કરવામાં આવે તો દર વર્ષે અહીં અલગ જ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે જ્યારે ખાસ વિસર્જન યાત્રા છે ત્યારે આ વિસર્જન યાત્રાની અંદર જે એક સાથે નાની 108 પ્રતિમાઓ વિસર્જિત માટે હાલ લઈ જવામાં આવી રહી છે। આયોગ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કઈ રીતનું આયોજન છે આજે, એક અદ્ભુત પ્રકારનો નજારો રાજમાર્ગ પર જોવા મળ્યો છે। રાજમાર્ગ પર સુરતના રાજાની શાહી સવારી નીકળી ચૂકી છે અને તમે જોઈ શકો છો કે સૌથી શાહી સવારીમાં સુરતના પ્રથમ ગણેશજી નીકળી ચૂક્યા છે અને આજે અમારા 5000 જેટલા સ્વયંસેવકો સાથે ભાવિક ભક્તો જોડે આ યાત્રા નીકળી ચૂકી છે અને અહીંથી 25 કિલોમીટર દૂર દુમ્મસના દરિયાકાંઠે અમે સંપૂર્ણ ધાર્મિક વિધિ પ્રમાણે ઉઘાડા પગે ગણેશજીને રથ ખેંચીને અહીંયા લઈ જનાર છે અને ત્યાં સૂર્યાસ્ત પહેલા સંપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે વિસર્જન થનાર છે। આ યાત્રાની અંદર એક અદ્ભુત નજારો એ જોવા મળ્યો છે કે એક સાથે 108 દુધાળા દેવની પ્રતિમા છે, શું સુરતના ઇતિહાસમાં આવું બન્યું છે? સુરત નહીં, દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે કુલ 221 જેટલી પ્રતિમાની સ્થાપના એક જ મંડળમાં થઈ હોય અને આજે આજે રાજમાર્ગ પર જો તમે નજારો જોઈ રહ્યા છો, અમે આટલા વહેલા એટલા માટે નીકળ્યા છે કે સુરતના શહેરીજનો આ શાહી સવારીને દર્શન કરી શકે। 108 નાની પ્રતિમાઓ, એક મુખ્ય પ્રતિમા અને એક મંગલ મૂર્તિ, એમ 110 પ્રતિમાઓની શાહી સવારી રાજમાર્ગ પર નીકળી ચૂકી છે। બિલકુલ, તો દુધાળા દેવની આ શાહી સવારી છે જ્યાં એક સાથે એક જ મંડળની અંદર કુલ 208 જેટલી પ્રતિમાઓ જે છે તે સ્થાપિત કરવામાં આવી હતી અને હાલ જે રાજમાર્ગ પરથી આ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે ડુમ્મસ દરિયાકાંઠે લઈ જવામાં આવી રહી છે। ખૂબ જ અદ્ભુત નજારો સુરતના ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં આજે જોવા મળ્યો છે કે જ્યાં હાલ હવે ધીરે ધીરે ગણેશ વિસર્જનની યાત્રા તાકીદે પૂર્ણ થાય તે માટેના પ્રયત્ન ગણેશ આયોજકો દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ જે દાળિયા શેરીના નીકળેલા જે દુધાળા દેવની ગણેશ વિસર્જન યાત્રાની અંદર કુલ 208 જેટલી પ્રતિમાઓ એક સાથે કાઢવામાં આવી છે। કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ ભંભટ, જીએસટીવી।